નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. નસવાડીના લુન્સી કુઈ ખાતે 125 નવી બસોનો લોકાર્પણ સમારંભ યોજાયો. ઝઘડિયા તાલુકાના સીર ગામ ખાતે કોમ્યુનિટી હોલનું ધારાસભ્યના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આગામી મહિને યોજાનારી G20ની બેઠકને લઈને સતત ત્રીજા દિવસથી સમગ્ર તૈયારીઓની સમીક્ષા કરતા સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ. ગુજરાતના સૌથી મોટી ફોલી માર્કેટ વીકેન્ડ વિન્ડોએ અમદાવાદ ખાતે પોતાની 10મી વર્ષગાંઠે 28મું એડિશન લોન્ચ કર્યું હતું. છેલ્લા 10 વર્ષમાં વીકેન્ડ વિન્ડોએ 1000થી વધારે સ્ટાર્ટઅપ અને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, તેમજ સમગ્ર ભારતના નાના મોટા શહેરોની 5000થી વધારે મહિલાઓને પગભર થવામાં મદદ કરી છે. અંબાજી નજીક સીતરા માતાના ઘાટી નજીક સ્ટાઇલ ભરેલું ટેરર પલટી ખાઈ ગયું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉપલેટા નગરપાલિકા દ્વારા જનતાને 10% વેરામાફી આપવામાં આવશે. માગરોળ પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ. શનિવાર નિમિત્તે શ્રી કૃષ્ણભજન દેવ દાદાને રંગબેરંગી મોગરા ગુલાબ વગેરે ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો. કાજલ હિન્દુસ્તાની પર મુંબઈમાં FRI. બ્યુટી પાર્લર જતા રોકી તો પત્નીએ ઘરે ફાંસો ખાઈને કરી લીધી આત્મહત્યા. બાબા બાગેશ્વર જેવા લોકોએ જેલમાં રહેવું જોઈએ, નેતા જગદાનસિંહ. મેં મારા પતિને બિઝનેસમેન બનાવ્યા, મારી દીકરીએ તેના પતિને વડાપ્રધાન, સુધામૂર્તિ. દેશમાં પહેલીવાર ગરીબોને સુરક્ષાની સાથે સાથે સન્માન પણ મળ્યું છે, પીએમ મોદી. મન કી બાત 100 ભારતનો પાયો છે, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર. તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.